હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું સાઉથનો સંભાર લઈને આવી છું. મિત્રો, આ સંભાર આપણે ઈડલી, ઢોસા, મેંદુવડા, ઉપમા સાથે આપણે ખાઈ શકીએ છીએ અને એકદમ ટેસ્ટી બાર જેવો આ સંભાર આપણો બનશે. મિત્રો, તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, એમાં શું ઇન્ગ્રેડિયન્ટ લીધા ને એ પણ હું તમને બતાવી દઉં. એમાં મેં આ એક કપ એટલે કે વજનમાં 150 ગ્રામ તુવેરની દાળ લીધી છે, જેને મેં અડધો કલાક પહેલા પલાળી દીધી છે ગરમ પાણીમાં. અને બીજા ઇન્ગ્રેડિયન્ટ પણ તમને બતાવી દઉં. ટમેટા છે, રીંગણ છે, દૂધી છે અને સરગવો છે, ગાજર છે, કાંદા છે, લીમડા પત્તા, મરચાના કટકા, સૂકા લાલ મરચા, સંભાર મસાલો, ધાણા ભાજી, હિંગ, રૂટીન મસાલા, આંબલીનું પલ્પ અને મીઠું અને તેલ. આટલા ઇન્ગ્રેડિયન્ટ મિત્રો આપણે સંભાર બનાવવા માટે જોશે. તો હવે આપણે ચાલુ કરીએ. તમે જે તુવેરની દાળ તમને કીધું એમ અડધો કલાક પહેલા પલાળેલી, ધોઈને અને મેં એકદમ ચોખ્ખા પાણીમાં 2-3 પાણીએ ધોઈને અને પાણીમાં પલાળી દીધી છે. હવે એને આપણે પહેલા કુકરમાં ગેસ ઓન કરીને આ દાળ, મેં જો આ એક કપ દાળ લીધી છે, વજનમાં 150 ગ્રામ છે મિત્રો. તો હવે પેલા આપણે આ દાળ નાખી દેશું અને એમાં આપણે આ 2 કપ પાણી નાખશું. તમે તમારી અનુકૂળતા પ્રમાણે પાણીમાં વધ ઘટ કરી શકો છો. આપણે ટૂંકમાં દાળ બોઇલ થાય ને એટલું પાણી નાખવાનું છે. હું અત્યારે 2 કપ નાખું છું. હવે એમાં આપણે 1/2 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું અને 1/4 ટીસ્પૂન જેવી આપણે હળદર નાખી દેશું. અને આને આપણે હવે 3 વિસલ થાય તે આ મીડિયમ ગેસ ઉપર થવા દેશું. આપણે દાળ બોઇલ થઈ જાય ત્યાં સુધી. તો મિત્રો, આપણી દાળ બોઇલ થાય છે ને ત્યાં વઘારની તૈયારી કરી લે. એના માટે હું ગેસ ઓન કરીને આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન આપણે તેલ મૂકી દેશું. તેલ ગરમ થાય મિત્રો એટલે હવે એમાં આપણે 1 ટીસ્પૂન જેવી રાઈ નાખશું. અડધી ટીસ્પૂન જેવી આપણે મેથી દાણા નાખશું. મિત્રો, મેથી દાણાથી સંભારનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. 3 આપણે સૂકા લાલ મરચા નાખી દેશું અને 1 મેં લીલા મરચાના કટકી કરી છે એ નાખી દેશું અને 10-12 આપણે લીમડાના પત્તા નાખી દેશું અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખી દેશું. મિત્રો, આને 20-30 સેકન્ડ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર, સ્લો થી મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ખાવા દેશું. એક મેં મોટો કાંદો સ્લાઇસના ફોર્મમાં સમાયરો છે એ નાખી દેશું. મિત્રો, તમે ઝીણો પણ સમારી શકો છો, પણ જો તમે આ સ્લાઇસના સમારશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આને આપણે 2-3 મિનિટ સ્લો થી મીડિયમ ફ્લેમ ઉપર ખાવા દેશું. કાંદો વધારે નથી ચોળવવાના, કેમ કે નહીતર કડવાશ આવી જશે એટલે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ આપણે આને કરશું. હવે મિત્રો, 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે એક મેં 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે, એના પીસ કરી લીધા છે, એ પણ નાખી દેશું. આને પણ આપણે 3-4 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર ખાવા દેશું. તો મિત્રો, જો આ ટમેટાના હિસાબે આપણે સંભારમાં કલર પણ આવશે અને ખટાશ પણ આવશે. હવે 3-4 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં આપણે 1 મેં 10-12 એક મીડિયમ સાઇઝના રીંગણાના કટકા કરી લીધા છે એ નાખી દેશું અને 1 નાની 10-15 જેવા કટકા આપણે દૂધીના કર્યા છે એ નાખી દેશું અને 10-12 કટકા આપણે ગાજર જે આવે છે એને પણ મેં કરી લીધા છે એ નાખી દેશું અને 8-9 આપણે આ જે સરગવાની સીંગ પણ મેં તૈયાર કરી છે
કટકા કરીને આ બધું નાખી દેશું મિત્રો, અને એને હવે આપણે ખાવા દેશું એક મિનિટ. હવે મિત્રો આમાં આપણે આ તમે સબ્જી તમે મિત્રો ઘણા આપણે દાળ બોઇલ કરીને ત્યારે પણ નાખી દઈએ છીએ, તો એના હિસાબે આપણી સબ્જી વધારે ગળી જાય છે અને સાવ ગળવાથી આનો ટેસ્ટ સરસ નથી આવતો મિત્રો. તો તમે આ રીતે જો શાકના ફોર્મમાં તમે ચોળવશો ને પકવશો ને તો બહુ સરસ ક્રન્ચી ટેસ્ટ આવશે. હવે આ સ્ટેજે આપણે ટેસ્ટ એકોર્ડિંગ 1/2 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું, કેમ કે આપણે દાળમાં પણ મીઠું નાખ્યું છે. અને 1/2 ટીસ્પૂન જેવું આપણે લાલ મરચું નાખી દેશું અને 2 મોટી ચમચી જેવું આપણે સંભાર મસાલો નાખી દેશું. મિત્રો તમે સંભાર મસાલો કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો. તો આ રીતે જો તમે આ રીતે પેનમાં તમે જો શાકભાજી ચોળવશો ને મિત્રો તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણી બધી સબ્જી એકદમ મસાલાથી લથપથ થઈ ગઈ છે અને આનો ટેસ્ટ મિત્રો એકદમ સરસ બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવે છે. તો મિત્રો જો આ રીતે 2-3 મિનિટ આપણે એકદમ મસાલો બધો કવર થઈ જાય ને સબ્જીમાં ત્યાં સુધી આપણે એને હલાવશું. હવે મિત્રો મેં 2 ટેબલ સ્પૂન જેવી આંબલી 1/2 કપ ગરમ પાણીમાં પલાળીને અને એને તૈયાર કરી લીધો છે. આ પલ્પ તમે જોઈ શકો છો એ આપણે આમાં નાખી દેશું 4-5 ટેબલ સ્પૂન જેવો. અને ગેસની ફ્લેમ મિત્રો આપણે મીડિયમ જ રાખશું. આપણે આમાં આંબલીનો પલ્પ નાખ્યા પછી આપણે 1/2 કપ જેવું પાણી નાખી દેશું અને આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 3-4 મિનિટ ઢાંકીને થાવા દેશું. મિત્રો આ સંભાર આપણે એકદમ બહાર જેવો જ બનશે. તમને હું બધી મેથડ બતાવતી ગઈ છું મિત્રો, એકદમ રેસ્ટોરન્ટ જેવો મેથડ બતાવવા માટે જ મેં તમને આ બધી ટિપ્સ બતાવી છે. તો મિત્રો આપણે જે સંભાર થાય છે તૈયાર ત્યાં આપણે હવે દાળનું કુકર પણ તૈયાર થઈ ગયું છે અને આપણે ખોલી લઈએ. તો મિત્રો જો આપણી દાળ પણ આપણે જોઈ એવી કન્સિસ્ટન્સીમાં તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે આમાં દાળમાં બ્લેન્ડર નથી માળવાનું, આ રીતે તમે જો જેણી આપણે આવી આવે ને એનાથી સેજ આપણે આ રીતે કરી લેવાની છે. એટલે સેજ સેજ દાણો રહીએ ને એ ટાઈપની આપણે કન્સિસ્ટન્સી જોઈ છે મિત્રો. રેસ્ટોરન્ટમાં આ ટાઈપનો જ સંભાર તમને જોવા મળશે. એટલે હું તમને આવી નાની નાની ટિપ્સ મિત્રો બતાવતી જઈશ ને, તમે ખાસ નોટ કરજો. તમે જોઈ શકો છો આ રીતે આપણે હળવા હાથે સેજ આવી રીતે જેણી મારી દેવાની, બહુ નથી આપણે બ્લેન્ડર તો મારવાનું જ નથી મિત્રો. અત્યારે જો એની કન્સિસ્ટન્સી આપણે સંભારની આ ટાઈપની આવી ગઈ છે, સેજ સેજ દાણો જેવું લાગે, નાના નાના ચંક્સ જેવું, આ ટાઈપનો સંભાર આપણે દાળ તૈયાર કરવાની છે. તો મિત્રો જો 3-4 મિનિટ લો મતલબ મીડિયમ ફ્લેમ ઉપરથી થઈ ગઈ છે આપણે સંભારને, તમે જોઈ શકો છો વાવ બહુ સરસ સ્મેલ મિત્રો આવી રહી છે સંભારની અત્યારે. અને તમે જોઈ શકો છો કે આપણે શાકભાજી પણ એકદમ વધારે ઓવર નથી ચડ્યા, સેજ કચાસ રહીએ એટલા જ આપણે અત્યારે કન્સિસ્ટન્સી જોવા મળે છે મિત્રો. હવે આ સ્ટેજે આપણે જે આપણે મદ્રાસી કાંદા નાના નાના આવે છે ને એ પણ મારી પાસે અત્યારે અવેલેબલ છે, તો હું એ નાખું છું. જો તમારી પાસે અવેલેબલ ન હોય ને તો તમે મોટા કાંદાની ડાઈ પણ ડાઈસમાં કટ કરી શકો છો. એટલે આ રીતે તમે એક મીડિયમ સાઇઝનો કાંદો ઉપરથી આ રીતે તમે નાખશો ને તો મિત્રો કાંદાની કન્સિસ્ટન્સી તમને આમ જોઈ એવી મળશે સંભારમાં. એટલે આ સ્ટેજે આપણે એક નાનો મીડિયમ સાઇઝનો કાંદો નાખી દેશું અને આપણે 1 ટેબલ સ્પૂન જેવો ગોળ નાખી દેશું મિત્રો. એટલે આપણે ખટાશ ગળાશનું બેલેન્સ સરસ આવી જાય. રેસ્ટોરન્ટમાં મિત્રો સંભારમાં ગોળ જ ઉપયોગ થાય છે, તમે ચા ઈચ્છો તો તમે ખાંડ પણ નાખી શકો છો. તો મિત્રો જો ગોળ નાખ્યા પછી આપણે 1 મિનિટ એને થાવા દેશું
એટલે આપણું બધું સરસ મિક્સ થઈ જાય. મિત્રો, ખટાશ, ગળાશ અને તીખાશ આ સંભારનો ટેસ્ટ તો જ સરસ આવે છે, બેલેન્સ હશે ને. તો આ સંભાર આપણે ગોળના હિસાબે જ એકદમ ટેસ્ટી લાગે છે. મિત્રો, હવે આ સ્ટેજે આપણે એક મિનિટ થઈ ગઈ છે ગોળ નાખ્યો એને. હવે આપણે જે આ દાળ બોઇલ કરી છે ને એ એડ કરી દેશું. હવે મિત્રો, આને આપણે ફૂલ ફ્લેમ ઉપર એક ઉભરો આવવા દેશું. તો મિત્રો, જો આપણે ફૂલ ગેસ ઉપર એક ઉભરો આવી ગયો છે અને હવે એને આપણે મીડિયમ ગેસ કરી નાખશું અને 3-4 મિનિટ થવા દેશું. એટલે થોડા થોડા ઉભરા, 3-4 ઉભરા આવી જાય. મિત્રો, આ રીતે હવે આપણે એને ખુલ્લો જ થવા દેશું એટલે આપણે સબ્જી એકદમ વધારે ગળી ન જાય. તો મિત્રો, હવે જો આપણે આ સ્ટેજે તમારે ચેક કરી લેવાનું કે જો સોલ્ટ કે કાંઈ ખટાશ ગળાશની જરૂર હોય તો તમે આ સ્ટેજે એડ કરી શકો છો. તો મિત્રો, જો મીડિયમ ફ્લેમ ઉપર 3-4 મિનિટ પછી 3-4 મિનિટ થઈ ગઈ છે અને આપણો સંભાર પણ સરસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આ ઘણી વખત ઘણાનો સંભાર પાતળો થાય છે, પણ જો તમે આ રીતે બધી પ્રોસિજર કરશો ને મિત્રો, તો તમને બતાવી દઉં કે આપણો સંભાર જોઈ એવો જ નથી બહુ પાતળો કે નથી બહુ ઘાટો. આ કન્સિસ્ટન્સી આપણા સંભારની હોવી જોઈએ. મિત્રો, તમે જોઈ શકો છો એકદમ રેડી સંભાર આપણો થઈ ગયો છે. મિત્રો, બહાર રેસ્ટોરન્ટ જેવો જ અને સ્મેલ પણ બહુ મસ્ત આવી રહી છે. મિત્રો, તમે આજુબાજુ પણ પ્રસરી જાય ને એટલી સ્મેલ આવે છે અત્યારે. તો હવે લાસ્ટમાં મિત્રો આપણે ધાણા ભાજી એડ કરી દેશું, જે મેં ઝીણી ઝીણી સમારી લીધી છે. તો મિત્રો, આપણો સંભાર એકદમ બહાર રેસ્ટોરન્ટ જેવો સાઉથ ઇન્ડિયન સંભાર રેડી છે. મિત્રો, હવે આને આપણે સર્વ કરી દેશું. મિત્રો, આ રીતે હું એક બાઉલમાં સર્વ કરી દઉં છું. મિત્રો, એકદમ બહાર રેસ્ટોરન્ટ જેવો જ આપણો સંભાર તૈયાર થયો છે. મિત્રો, તો તમે ચોક્કસ આ બધા સ્ટેપ સાથે સંભાર બનાવજો અને એકવાર તમે ટ્રાય કરજો મિત્રો, કે અને મને કોમેન્ટમાં જણાવજો કે આપણો સંભાર કેવો તૈયાર થયો છે. મિત્રો, તો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.